હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ વ્લોગ્સ. અત્યારે હું, પૂરબભાઈ, દીપકભાઈ અને અમારા ભગતભાઈ આવી ગયા છે બસ સ્ટેન્ડની બિલકુલ પાસે, જે આ કયો રોડ, પણકિયા પ્લોટ, પણકિયા પ્લોટ રોડ મેઈન રોડ, અને આ ત્યાં ખાવ ગલી છે. અને અહીંયા આપણે દીપકભાઈ એક જગ્યા લઈ જઈએ મસ્ત મજાની, દેવંગી, દેવંગી પકોડા. એમના પકોડા કંઈક ડિફરન્ટ છે, 42 વર્ષ જૂના છે. અને લોકો એ જેતપુર લવરના લોકો અહીંયા મિની પકોડા તરીકે ઓળખે છે. એમના પકોડાની સાઈઝ નાની છે. એમના સમોસા પણ છે. આપડે જઈએ અને નાના પકોડા ની મોજ કરી. અમારા ઉપલેટા નું રેવા દેજો કઈક. તમે અત્યારે હું પહોંચ્યો છું દેવાંગી પકોડા ની અંદર. ને લગભગ કાકા કેમ છો, મજામાં? મજામાં. આપણે અહીંયા કેટલા વર્ષ થયા? મને એકડી ને ચાલુ કરે 35 વર્ષ થયા. અચ્છા, 25 વર્ષ. 32 બરાબર. અમારે ધંધો કરી છે 42 વર્ષથી. 42 વર્ષથી આ બિઝનેસ માં સંકળાયેલા છે. બરાબર. અને અત્યારે આપણે પકોડા ને બીજું શું શું છે? આપણે સમોસા છે અને દાલવડા. સમોસા ને દાલવડા ને પકોડા. વધારે પડતા પકોડા લોકો ખાવાનું પસંદ કરતા હોય છે. અને કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી મળે? સાંજે 5 થી રાતના 9. અચ્છા. અને આ કયો રસ્તો કયો કહેવાય? આ કણેકિયા ભારત દેશ વાળી ગલી કહેવાય. બસ સ્ટેન્ડ રસ્તો જેતપુરના ગામમાં આવવાનો મેઈન રસ્તો. બસ સ્ટેન્ડ રોડ પાછળ. બરાબર. અને શું આપણી ડીશની પ્રાઇસ કેટલી છે? ડીશની પ્રાઇસ 30 રૂપિયા. એમાં 3 નંગ આવે. હા, એટલે અંદાજે વજન ગણો તો 150 ગ્રામ જેવું થાય. બરાબર. ને તમારા પકોડાની સાઈઝ છે ભાઈ? એમાં મિની એ છે. આમ જરાક મિની સમોસા એટલે પકોડા. હા, એટલે જમ્બો નહીં. જમ્બો નહીં, નોર્મલી આપણે જે ઘરે બનાવતા હોય, જે એક ઘરે બનતા હોય એ રીતના જ છે. કારણ કે અહીંયા જેતપુરમાં આ જ સાઈઝથી બને છે પકોડા. બરાબર. અને અહીંયા લાઈવ બનાવવામાં આવે છે. ને કાકા તમારું નામ મને કહો. મારું નામ મુકેશભાઈ જગજીવનદાસ જગડ છે. અચ્છા. અમે બ્રહ્મક્ષત્રિય છીએ. અચ્છા. અને આવી રીતના બટાકાનો મસાલો. હા, બટાકા મસાલો વચ્ચે બનાવે. બરાબર. અને આમાં મસાલામાં શું શું છે? આપણે મસાલામાં છે ગરમ મસાલો, ખાંડ, લીંબુ, મરચું, કોથમરી, આદુ, મીઠો લીમડો, બધો પૂરો મસાલો એની અંદર. ચટપટો લાગે. ચટપટો એટલે તમે ખાવ તો તમને એક વાર ટેસ્ટ કરો, પછી ચટણી હોય. પકોડા મેં ખાધા હતા ઉપલેટાની અંદર. નહીં, પૂરબભાઈ એ આસુભાઈ ના પકોડા, પછી જગડભાઈ ના પકોડા, જગડુભાઈ ઉપલેટાની અંદર. જગડુભાઈ, હા, એ પણ જૂના છે. અને અત્યારે આ પકોડાની ડીશ થાય છે તૈયાર. અને લોકો પણ અહીંયા ખાવાનું પસંદ કરતા હોય છે. અને અત્યારે આ તમે જે જોવો છો એ આખી બધી ખાણીપીણીની ગલી છે. દાદા, આ શું દાલવડી? આ દાલવડા છે. દાલવડા. ઓ, આ સાઈઝ તો બહુ મોટી છે. 50 ગ્રામ આસ વધશે, ઘટશે નહીં. એમ. અને આમાં કેટલા પીસ આવે આ ડીશ? આમાં 30 3 3 નંગ આવે. 30 રૂપિયા.
મારી પાસે 3-3 પેટી વાળા છે એમ આ પકોડા જેને હાથમાં બને એના એને જ આવડે બનાવતા નકર તો ઓલા ચોટી જાય હાથમાં બધી વિખાઈ જાય વિખાઈ જાય આજે આ લોકોને તમારે અમારા મિક્સ ડીશ લીધી છે કારણ કે અમે એક પ્લેટ ના છે 30 રૂપિયા ને એમાં 3-3 પીસ આવે પણ અમે અત્યારે લીધી છે મિક્સ ડીશ જે જોઈએ ટોટલી એક પ્લેટ માં 3 નંગ આવે અત્યારે આ જે ચણા નો લોટ અને મેંદો મેંદો બી ભેગું આ મિક્સ કરીને ડીપ કરીને ડીપ કરવામાં આવે અને પછી તાવડામાં સીધું મૂકવામાં આવતું હોય છે આ પકોડા થઈ ગયા છે તૈયાર વાહ તમારી રીત આખી આમ અમારા તો ચોટી જ જાય જેનું જે કામ જીવન પૂરું થઈ ગયું કહી શકાય મને 60 વર્ષ થયા એટલે સમજી લ્યો બરાબર નિવૃત્તિ ને આરે પોગી ગયો 60 વર્ષ સુધી એટલે તમારું કામ એવું છે ને લોકોને જમાડજો પ્રેમથી તો અહીંયા લોકો ખાવાનું પસંદ કરતા હોય છે અને દીપકભાઈ હવે આપણે સ્ટાર્ટ કરી ચાલો અહીંયા ભાઈ કેટલા ટાઈમ થી તમે અહીંયા આવો છો અમારા ભગતભાઈ જોવા છે મોજ લે છે કે તમને ઉપલેલા મૂકીને અત્યારે તમે મારી સાથે આવ્યા તો અહીંયા જેતપુર નું તમને સ્ટ્રીટ ફૂડ કેવું લાગે છે બહુ બેસ્ટ છે દાળવડા મારો તો ધંધો છે એટલે મેં જોયું એટલે મને એમ થયું કે નહીં ભાઈ દાળવડા નો આ વિડીયો ઉતારવો છે ભાઈ દાળવડા જમ્બો છે જમ્બો છે આવડા આટલા મોટા દાળવડા તો દીપકભાઈ આપણે જેતપુર કિંગ છે યાર અને અત્યારે આ છે પકોડું અને 30 રૂપિયાના 3 નંગ આવે છે જે પકોડાની ડીશ તમે લ્યો ને તો 30 રૂપિયાના 3 નંગ આવે છે કોઈ પણ વસ્તુ લ્યો દાળવડા લ્યો તો 3 નંગ આવે અને સમોસા લ્યો તો 3 નંગ 30 રૂપિયાના 3 નંગ અત્યારે દાદાએ ચટણી આપી છે આપણને ચટણીમાં આપણે ડીપ કરી ખજૂર આંબલી અને સ્પાઇસી ચટણી તીખી છે ને હવે પકોડાનો આનંદ લેશું ચટણી ની કઈ જરૂર નહીં અમને વાલે મને મારું નાનપણ યાદ આવ્યું મેં આજથી લગભગ હું 8 વર્ષ નો હતો ત્યારે અમે પોરબંદર માં કમલાબાગ પાસે આવા પકોડા નો ટેસ્ટ માણ્યો હતો દાળવડા નું કામ કેમ છે
મને પૂછો છો જેતપુર માં ઈ ગબ્બર છો ભાઈ ખાવા માં પકોડા ની અંદર બટેકા નો મસાલો છે આદુ છે મરચા છે ને ગરમ મસાલા એમના છે દાદાના ને છેલ્લા લગભગ 42 વર્ષ થયા 42 વર્ષ થી આ પેઢી ની અંદર જોડાયેલા છે ને ખરેખર પકોડા મિની પકોડા છે પણ ભાઈ એટલા મસ્ત છે હું તો એમ કહીશ કે તમે બસ સ્ટેન્ડ જેતપુર ના બસ સ્ટેન્ડ ઉતરો તો સાંજના ટાઈમે આવતા હોય તો આ જગ્યાએ મુલાકાત લ્યો પકોડા ખાવ ગયો દેવાંગી દેવાંગી પકોડા સમોસા શેરી ની અંદર જેવા તમે એન્ટર થશો પેલી ને બીજી ને ત્રીજી શોપ છે દાદા બરોબર ને હા ત્રીજી છે દેવાંગી નામ જ કાફી છે ગમે ને પૂછો ને અહીંયા તમે આગળ જશો આખી આ લાઈન સ્ટ્રીટ ફૂડ જ છે દાલ વડા મોટા જોયા સુવર્ણ ભાજી ની અંદર નાને બેસાડી દીધું બીજી વસ્તુ બીજી વસ્તુ કે દાદા તેલ માં તૈયાર છે પણ તેલ મોટામાં નથી આવતું આ ક્રન્ચી લાગે આમ ક્રિસ્પી લાગે ને ડુંગળી નો ભરપૂર અંદર મોજે જ આવે કારણ કે હું ડુંગળી બહુ ઓછી ખાઉં મારા પ્રમાણે બાકી દાલ વડા ખાતા હોય છે સમોસા ખાતા હોય છે બાકી હું પ્રિફર કરીશ તો પકોડા બેસ્ટ બીજું પકોડો મંગાવ્યું છે તો હું ખાઈ લઉં દીપકભાઈ આજનો વિડીયો અહીંયા પૂરો કરી મળીએ નવા કન્યા સાથે મોડ સાથે ત્યાં સુધી જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ટાટા બાય.